કુદરત અને કમો જ્યારે આમની વાત કરવી હોય ને ત્યારે કમો કે ગુજરાતની અંદર ચાલતું ગુંજતું લોકોના મનમાં લોકોના હૃદયમાં ને લોકોના હોઠ પર ચાલતું એક જ નામ કમો 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 મિત્રો કમો શું છે કોણ છે ક્યાંથી છે કેવો છે મિત્રો કમો એ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારિયા ગામનો વતની છે એ પોતે આહીર પરિવારથી બિલો કરે છે મિત્રો કમાનું પૂરું નામ કમલેશ નરોત્તમભાઈ નકુમ છે આ કમો એક અબોધ એક મંદબુદ્ધિનું બાળક છે મંદબુદ્ધિનું અને બાળક મિત્રો મંદબુદ્ધિ એટલે કે જેનામાં ઓછું મગજ હોય આપ સર્વ જાણતા છો આપ સર્વ જાણકાર છો પણ મંદબુદ્ધિનું એટલે કહેવાય કે એનો પૂરતો વિકાસ થયો છે પણ એના મગજનો એ એક પૂરતો વિકાસ નથી થયો એટલે એને મંદબુદ્ધિ કહીએ અને ખરેખર મિત્ર એવું જ છે જ્યારે આજથી 3-4 મહિના પહેલા આપણા ગુજરાતના પ્રખ્યાત જેને ગાયક કહેવાય લોકગાયક એવા કિર્તનભાઈ ગઢવી કે જેના ગળામાં જેના કંઠમાં માં સરસ્વતીનો સાક્ષાત વાસ છે એમના પ્રોગ્રામ કોઠારિયામાં હતો અને ત્યાં અચાનક જ કમાભાઈ એમની મોજમાં આવી ગયા અને ત્યાં ઠુમકી લગાવવા લાગ્યા કિર્તનભાઈ કહે છે ને હા કમા હા તારી ઠુમકી એટલે કમાભાઈ ડાન્સ કરવા લાગ્યા અને ત્યાં કિર્તનભાઈ એટલે એક સામાન્ય માણસ અને કમો એટલે એક પવિત્ર આત્મા આ બંનેનું મિલન થયું અને જગમાં અત્યારે એમનું નામનો સિક્કો ચાલી રહ્યો છે કિર્તનભાઈ પોતે વિદેશમાં જાય કે અન્ય કોઈ પણ કલાકારો હોય જેવા જિજ્ઞેશભાઈ છે કે ભાઈ કિંજલબેન છે ગીતાબેન છે આવા નાના મોટા દરેક કલાકારો એમના પ્રોગ્રામમાં એમને બોલાવે છે આમંત્રણ આપે છે અને કમાભાઈ મોસે મોજે ત્યાં જાય છે મિત્રો કમો એટલે આજથી 3-4 મહિના 5-6 મહિના પહેલાં કંઈ જ ન હતું અને અચાનક જ કેમ એનું નામ માર્કેટમાં આવા તો ઘણા જગતની અંદર અબોધ બાળકો મંદબુદ્ધિના બાળકો છે એમનું કેમ નહીં પણ મિત્રો જેના પર કુદરતની પ્રોપર કુદરતની પૂરેપૂરી મહેરબાની હોય ને ત્યારે મિત્ર આ થઈ શકે છે કુદરત કહેવાય ને ભગવાન કહેવાય ને કે એ ધારે ને તો રાજામાંથી રંક અને રંકમાંથી રાજા પણ બનાવી શકે છે માટે મિત્ર કુદરત છે કુદરતની મહેરબાની છે કુદરત આ જગતમાં છે ત્યારે આ બધું શક્ય છે કે તું મણકા બદલ કે પછી આખે આખી માળા બદલ તું મણકા બદલ કે પછી આખે આખી માળા બદલ પરિણામ તો ત્યારે જ આવે છે વહલા કે જ્યારે તારા મનના વિચારો બદલાય અને મિત્રો ગુજરાતની અંદર શું વાત કરીએ અહીં તો કમાભાઈ કહે એમ જ થાય છે હા કમા હા તારી મોજ.